આજે એમસીનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર વર્ષ 2020-21 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરી ચૂક્યા છે. ડ્રાફ્ટ બજેટનું કદ 8,900 કરોડ રૂપિયાની આસપાસનું છે. ગત વર્ષે 7,509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું હતું. ચૂંટણીમાં વર્ષમાં ડ્રાફ્ટ બજેટ પર સૌકોની નજર છે, તો બજેટમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે ડ્રાફ્ટ બજેટમાં શાસકો સુધારા કરી નવું બજેટ મંજૂર કરશે. તો આ અંગે વધારે માહિતી સાથે મારી સાથે અર્પણ જોડાયા છે. ન્યૂ અમદાવાદ ફોર ન્યૂ ઇન્ડિયાની ટેગલાઇન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 2020-21 નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યું છે. 8,907 કરોડના ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનો માટે વિશેષતા શું છે? આપણે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીશું. સર, ગઈ વખતના બજેટમાં રીતસરનો 1,400 કરોડનો વધારો છે, શહેરીજનોને શું મળશે આ બજેટમાં? અમદાવાદના નગરજનો હવે અપેક્ષા રાખી રહ્યા છે કે આપણું શહેર એક ગ્લોબલ કક્ષાનું શહેર બને અને દેશભરમાં દરેક બાબતમાં મોડલ સિટી બને. એના માટે આ વખતે આપણે ઘણા બધા આયોજનો હાથ ઉપર લીધા છે. એમાં 20 જેટલા ફ્લાયઓવર, 15 જેટલા રેલવે ઓવરબ્રિજ કે રેલવે અંડરપાસ, પછી પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં 2 બાયોડાયવર્સિટી પાર્ક 200 કરોડ રૂપિયાના ખર્ચે, દરેક વોર્ડમાં 1 સ્વિમિંગ પૂલ, દરેક વોર્ડમાં 1 એસી જિમ્નેઝિયમ, દરેક વોર્ડમાં 1 એસી વાંચનાલય, દરેક વોર્ડમાં 1 મોડલ ગાર્ડન જેમાં આઉટડોર જિમની સગવડ હોય, એકંદરે રોડને સારો કરવાની બાબત હોય, સીજી રોડ જેવું 1 રોડ દરેક ઝોનમાં બનાવવામાં આવશે, હેપી સ્ટ્રીટ જેવું 1 ફૂડ સ્ટ્રીટ દરેક ઝોનમાં બનાવવામાં આવશે, નવી 2 કંપનીઓની રચના કરવામાં આવશે જેમાં સ્પોર્ટ્સ પ્રમોશન કંપની અને સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ કંપનીની જોગવાઈ કરવામાં આવેલ છે. અને આ બધા જ કરતાં સૌથી મહત્વપૂર્ણ બાબત આ વખતે આપણે જે લઈને આવ્યા છે, સ્માર્ટ સોસાયટી સ્કીમ. કોઈપણ સોસાયટી હોય અને એ જો પર્યાવરણનું જતન કરવા માટે, વૃક્ષારોપણ કરવા માટે, ઉર્જા બચત, પાણી બચત, ઘન કચરાનું વિકેન્દ્રિત વ્યવસ્થાપન આવી બધી બાબતોમાં જો આગેવાની લે, તો સ્માર્ટ સોસાયટી સ્કીમ હેઠળ આવી 5-સ્ટાર રેટિંગ ધરાવનાર દરેક સોસાયટીને મિલકત વેરામાં 100% સુધી માફીની જોગવાઈ કરીને આપણે એક અભૂતપૂર્વ પગલો લીધો છે. મારું માનવું છે કે આવનાર સમયમાં અમદાવાદીઓ મળીને આપણા શહેરને સ્વચ્છ, સુંદર, આધુનિક, ટેકનોલોજીની સુસજ્જ અને જ્યાં દરેક નાગરિકને, દરેક વ્યક્તિને એક જીવન જીવવાનું, એક હાઈ ક્વોલિટી ઓફ લાઈફ જીવવા માટેનું, લાઈફ સ્ટાન્ડર્ડ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સગવડો મળી રહે એ પ્રકારનું આપણે આયોજન કર્યું છે. સર, બજેટ પ્રેઝન્ટેશન દરમિયાન આપે વાત કરી મહત્વની, પાછલા 4-5 વર્ષમાં કેપિટલ બજેટનું કદ જે 2,500 કરોડ સુધી સ્થિર થઈ ગયું હતું એને સીધું આ વખતે ડબલ કરતાં વધુ કરવામાં આવ્યું છે, તો આ જે વધારો છે કઈ રીતે મેળવવામાં આવશે? આપણે ઘણા બધા શહેરોનો અભ્યાસ કર્યું, મુંબઈ, બેંગલુરુ, પુણે, સુરત, જે આપણી સમકક્ષના શહેરો છે. આશય એવું હતું કે આપણે કેટલું ખર્ચ કરી રહ્યા છીએ અને કેટલી આવક ઊભી કરી રહ્યા છીએ. એમાં છેલ્લા 5 વર્ષમાં આપણે દર વર્ષે ફક્ત 2,000 કરોડના વિકાસના કામો કરી રહ્યા છીએ. એના લીધે એક સ્ટેગ્નેશન આવ્યું છે, લોકોની અપેક્ષાઓ વધી છે. આ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીની, રાજ્ય સરકારની જે અપેક્ષાઓ છે એને પરિપૂર્ણ કરવા માટે આ વખતે આપણે જે દર વર્ષે 2,000 કરોડ રૂપિયાના વિકાસ કામો કરીએ છીએ એની સામે આ વખતે આપણે 5,000 કરોડ રૂપિયાના વિકાસ કામો કરવાનું આયોજન કર્યું છે. સ્વાભાવિક છે કે આ 3,000 કરોડ રૂપિયા વધારાનું ક્યાંથી આવશે એ એક પડકાર છે મારા માટે. એના માટે અમે ઘણી બધી મહેનત કરી રહ્યા છીએ અને મોટાભાગનો એમાંથી 90-95% ભાર જે છે સામાન્ય નાગરિક સુધી અમે નહીં જવા દઈએ. સર, વ્હીકલ ટેક્સ, કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ અને જે અન્ય ટેક્સ મળીને 244 કરોડનો વધારો શહેરીજનોના માથે છે. ઓલરેડી કોર્પોરેશનની 3,750 કરોડની ડિમાન્ડ છે, પાછલો ટેક્સ વસૂલાતો નથી અને શહેરીજનો પાસે ફરીથી નવો ટેક્સ વસૂલવાની વાત છે. વ્હીકલ ટેક્સમાં આપણે વધારો ખૂબ સમજણપૂર્વક રીતે કર્યું છે, એટલે કોઈ પણ સામાન્ય અમદાવાદી, ટુ વ્હીલરને કોઈ ફેર પડતો નથી, નાના વાહનોને કોઈ ફેર પડતો નથી. ફક્ત ને ફક્ત 15 લાખથી વધુ કિંમત ધરાવતી જે મોંઘી દાટ ગાડીઓ લઈને લોકો ધુમાડો કરે ને પોલ્યુશન વધારે છે ને કાર્બન ઉત્સર્જન પણ એના લીધે વધતું હોય, આવા વાહનો ઉપર ટેક્સમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અને એના લીધે આશરે 26 કરોડ રૂપિયાની વધારાની આવક થશે. પ્રોપર્ટી ટેક્સમાં પણ આ જ અમે વલણ લીધું છે કે જે સમૃદ્ધ વર્ગ છે, સક્ષમ વર્ગ છે, એની પાસે સામાન્ય વધારો આપણે કરીએ. ગરીબ વર્ગ છે,
મિડલ ક્લાસ છે, લોઅર મિડલ ક્લાસ છે, એના ઉપર કાં તો શૂન્ય વધારો કરવામાં આવ્યો છે અથવા નજીવો વધારો કરવામાં આવ્યો છે. તો આ હતા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા. તેમનું કહેવું છે કે જે પ્રમાણેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, સમતોલ જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. જે 244 કરોડનો કરવેરાનો વધારો છે તે શહેરીજનોના માથે હાલ તોડાઈ રહ્યો છે, પરંતુ ચૂંટણીના આ વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીનું બજેટ જ્યારે રજૂ થાય છે તેમાં જોવાનું રહે છે કે શાસકો આ કરવેરા વધારો યથાવત રાખે છે કે ચૂંટણીમાં લાભ લેવા માટે તેનામાં ઘટાડો કરે છે. કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા ઝી 24 કલાક અમદાવાદ. 8,900 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં અનેક સુધારા કરવામાં આવશે. વિકાસ અનેક રીતે શહેરમાં કરવામાં આવશે. અમદાવાદમાં 100 જેટલા અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે. એએમસીનું આ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2020-21 નું બજેટ રજૂ થયું છે.